કેમ છો બાલ દોસ્તો, મજામાં? આજે આપણે ધોરણ 4ના આસપાસ વિષયમાં પ્રકરણ 19 સાથે જમીએ આ પાઠ ભણવાના છીએ. મસ્ત મજાનો પાઠ, તમને મજા આવે એવો જોઈએ. પાઠની શરૂઆત એક વર્ગખંડમાં ઉજાણીની શરૂઆતથી કરવામાં આવી છે. વર્ગમાં ઉજાણી, વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ. રજાઓમાં કેવી મજા કરી, આ બધાએ સૌ ભેગા મળીને વાતો કરે છે. મીના કહે છે, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? આરતી બોલે છે, મારા કાકાના લગ્ન હતા એટલે. મીના, અરે ખૂબ જ મજા આવી હશે ને? આરતી કે, હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા, રહેના. આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? તો ડેવિડ કહે છે, મજા આવશે, ચાલો ને એમ જ કરીએ. તો સૌએ વર્ગમાં આવી ઉજાણી કરવાનું નક્કી કર્યું. બધા બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા. બધા એ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી. જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે રમ્યા, ગીતો ગાયા અને નાચ્યા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરવામાં આવી છે. કદાચ તમે લોકોએ તમારા વર્ગમાં તમારી શાળામાં ક્યારેય આવી ઉજાણી કરી હશે તો યાદ કરો કે કેવી મજા આવી હોય. બધા સાથે મળીને જમ્યા હોય, રમ્યા હોય, બસ આનંદ જ આનંદ, ખરું ને? હવે હું જે મુદ્દા તમને કહું એ મુદ્દાઓ વિશે તમારે નોંધ તમારી બુકમાં કરવાની છે. હું તમને મુદ્દા કહું છું, તમને બીજાઓ સાથે જમવું ગમે છે? આનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે. કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? એવા જે જે પ્રસંગો હોય જેમાં તમે તમારા જુદા જુદા મિત્રો સાથે જમ્યા હો, તો એ પ્રસંગની યાદી આ મુદ્દાની સાથે લખવાની છે. તમે તમારા વર્ગમાં ક્યારેય ઉજાણી કરી છે? કરી હોય તો ક્યારે, અને તમે તે ઉજાણી કઈ રીતે કરી હતી? આ બાબતની વિગત તમારે આ મુદ્દાના અનુસંધાને કરવાની રહેશે. તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા? તમે ઉજાણી કરવા માટે જે જે વસ્તુઓ, ખાવાનું જે કાંઈ લાવ્યા હો તેની યાદી અહીંયા તમારે બનાવવાની છે. તમે બધા શું જમ્યા હતા, એટલે કે તમે લોકો જે જે વસ્તુઓ લાવ્યા હતા અને જે જે કાંઈ ખાવાની વાનગીઓ બનાવી હોય તો તેની વિગત તમારે લખવાની છે. તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું, ઉજાણીમાં કોણ ન આવ્યું અને શા માટે, આ મુજબ આ મુદ્દાઓની માહિતી તમારે તમારી બુકમાં તૈયાર કરવાની છે. જરૂર પડે તો તમારા મિત્રોની મદદ તમે આમાં લઈ શકો છો. હવે ઉત્તરાયણ ઉજવવાની વાત છે, જોઈએ. પિંકી વહેલી સવારે ઊઠી તેના મિત્રો સેજલ, આયુષ, તનવીર, ફાતિમા અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે, સૌ આનંદમાં હતા. પિંકી નામની છોકરીની વાત છે કે એ સવારે ઊઠીને તેના મિત્રોને પોતાના ઘરે બોલાવવા માટે જાય છે, કારણ કે આજે બધા બહુ જ ખુશ છે. ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો જોઈ વાંચીએ. તો જોઈએ પિંકી કેવી રીતે ઉત્તરાયણ ઉજવે છે. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી છે. પિંકીના દાદીએ તલના લાડુ અને શિંગની ચીક્કી બનાવી છે.
સેજલ તેના ઘરેથી મમરાના ગળા લાડુ લાવી. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો અને આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. આ રીતે બધા એ જુદી જુદી કંઈક કંઈક પ્રવૃત્તિ, કંઈક કંઈક ખાવાની વસ્તુઓ ભેગી કરી છે. જેમ કે પિંકીના મોટા ભાઈ છે તેને પતંગની કિનારીઓ બાંધી છે. પિંકીના દાદી જે હતા તેમણે અગાઉથી તલના લાડુ અને શિંગની ચીક્કી બનાવી દીધી હતી. સેજલ જે હતી તે તેના ઘરેથી મમરાના લાડુ લઈ આવી હતી. તનવીર છે તેને પોતાની વાડી હતી અને ત્યાં બોરડીનું ઝાડમાંથી તે બોર લઈ આવ્યો. જ્યારે આયુષની મમ્મીએ તો તાજા બોર આપી ગઈ. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે. ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? તમને ખબર જ હશે બાળમિત્રો કે આપણે ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. એટલે પિંકીના મમ્મી તો ઊંધિયું ઘરે બનાવવાની તૈયારી કરે છે. તો તમારે લોકોએ વિચારીએ કે ભાઈ ઊંધિયું બનાવવાનું હોય તો તેમાં ક્યાં ક્યાં શાકભાજી આપણે નાખીએ? તો જુઓ, ગવાર, વાલોળ, રીંગણ, બટાટા, ટમેટાં, કેપ્સિકમ એટલે કે શિમલા મરચાં, લીલા ધાણા અને આદુ જેવા મસાલાય જોઈએ. જ્યારે શક્કરિયા, સુરણ વગેરે તો ઊંધિયાની મજા જ નહીં, એટલે કે આની વગર તો ઊંધિયું બને જ નહીં. મમ્મીએ મેથીના ભાજીના વડા પણ એમાં ઉમેર્યા, એટલે કે ઇકબાલ તો આ બધું જોઈને અચરજ પામ્યો, એને તો નવાઈ લાગી. દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા અને સૌએ આ ખાવાનું શરૂ કરી દીધું. સહુ હવે પતંગ ચગાવવા અગાસીએ ચડી ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી. એ કાપ્યો, એ ગયો એવી બૂમો પાડતા પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સહુ સૂરજના તડકામાં રહ્યા અને આ રીતે ઉત્તરાયણની મજા કરી. તમે લોકો પણ ઉત્તરાયણના દિવસે આવી જ મજા કરતા હશો ને, કે રાડો પાડતા હશો, પતંગ લૂંટવાની મજા, શેરડી ખાવાની મજા, આ બધી મજા જ કંઈક ઓર હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે મને જવાબ આપો કે ઉત્તરાયણ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો તમને તો ખ્યાલ જ હશે કે ઉત્તરાયણનો તહેવાર એક નક્કી તારીખ અને મહિના પ્રમાણે જ આવે છે. એટલે કે 14 જાન્યુઆરી. બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો? જાણજો, કારણ કે પતંગ ઉડાડવો એ લગભગ બધાને જ ખૂબ જ પ્રિય હોય છે. ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બને છે તે તમને ખબર છે? જો ખબર હોય તો ઠીક છે, નહીંતર મમ્મી અથવા દાદીની સાથે વાત કરો, અથવા તો તેઓ જ્યારે આ ચીક્કી કે લાડુ બનાવતા હોય ત્યારે તમે તેનું નિરીક્ષણ કરી શકો છો. તમારા ઘરે ઊંધિયું બનાવો છો કે બહારથી લાવો છો? ઊંધિયું બનાવવા અગાઉથી શું શું તૈયારી કરવી પડે? આ વિગતો તમારે મમ્મી સાથે ચર્ચા કરીને તૈયાર કરવાની છે. હવે કહો વિદ્યાર્થી મિત્રો કે ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હશે? અનુમાન કરો. તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે? તમને તે પસંદ આવ્યું? તો હા, આપણે રાત્રે કઈ રીતે ઉત્તરાયણ ઉજવતી જોઈ કે આપણે રાત્રે આકાશમાં તુક્કલ સળગાવીને તેને આકાશમાં ઉડતા મૂકીએ છીએ. એટલે કે આખું આકાશ એ જાણે રાત્રે દીવાવાળા પતંગ ઉડતા હોય તેવું જ શણગારેલું દેખાઈ આવે છે. તમારા મિત્રો ક્યાં ક્યાં તહેવાર ઉજવે છે તે જાણો જોઈએ. તે દિવસે તો શું જમે છે? તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? આ માહિતી તમે તૈયાર કરી શકો છો. ઉત્તરાયણને બીજા કયા નામથી ઓળખીએ છીએ તે તમે કહી શકશો? તો ઉત્તરાયણને આપણે મકર સંક્રાંતિ પણ
કહીએ છીએ, ખરું ને? હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મધ્યાહન ભોજન. તમે જો ગામમાં રહેતા હો અથવા શહેરમાં, તો તમારી આજુબાજુ કોઈ પણ સરકારી શાળા તમે જોઈ હોય તો તમને ખ્યાલ જ હશે કે ત્યાં મધ્યાહન ભોજન. મેં તમને જણાવ્યું તેમ વિદ્યાર્થી મિત્રો, કે તમારા ગામની અથવા તમે જ્યાં રહો છો શહેરમાં, તેની નજીકની કોઈ પણ સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના અમલી થયેલી હોય છે. એટલે કે ત્યાં બાળકોને ભણવાની સાથે જમવાનું પણ આપવામાં આવતું હોય છે. અહીંયા તેને લગતી એક વાત મૂકવામાં આવી છે કે બપોરનો 1:30 વાગ્યો છે, મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે, પેટમાં ગુડગુડ થાય છે, ભૂખને કારણે ભણવામાં પણ ધ્યાન નથી. એક શાળાની જ વાત છે કે ભાઈ બપોરના 1:30 વાગ્યાનો સમય છે અને શાળાના જ મધ્યાહન ભોજનના રસોડામાં રસોઈ બની રહી છે, તેની સુગંધના લીધે બાળકોને ભૂખ લાગી છે અને તેના લીધે ભણવામાં તેમનું ધ્યાન નથી. ત્યારે જ બરાબર ટન 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 ઘંટ વાગ્યો, બધા બાળકો હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. શાળામાંથી જ દરેકને થાળી અપાઈ. જમતા પહેલાં અમે બધાએ સાથે ગાયું, સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે ઘટ ઘટ વસતા શ્રી ભગવાન. આજે આ પ્રાર્થના સાથે વિદ્યાર્થી મિત્રો, અમને અમારું બાળપણ અને અમારી શાળા પણ યાદ આવી ગઈ. અમે પણ આ જ રીતે અમારી શાળાના મધ્યાહન ભોજનના સમયે જમતી વખતે આ જ પ્રાર્થના અમે ગાતા. આજે મધ્યાહન ભોજનના જમવામાં ચણાચાટ, થેપલા અને સૂકી ભાજીની વાનગી છે. ગઈકાલે આ લોકોએ સુખડી અને વેજીટેબલ ખીચડી ખાધી હતી. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા પડે છે. તમારી જાણ માટે વિદ્યાર્થી મિત્રો, તમને જણાવીએ કે આજે મધ્યાહન ભોજન છે તેનું સોમવારથી શનિવારનું મેનુ નક્કી જ કરેલું હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ મેનુ નક્કી કરેલું હોય છે અને તે જ મુજબ વાનગી બનાવીને બાળકોને આપવામાં આવતી હોય છે. અને સાથે સાથે જો ગામમાં કોઈ પણ તિથિ અનુસંધાને બાળકોને જુદો જુદો મીઠાઈ, નાસ્તો તે પણ કરાવવામાં આવે છે, જેને તિથિ ભોજન તરીકે ઉજવવામાં આવતું હોય છે. શાળામાં મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત એ છે કે દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીએ અને એક નવા બાળક સાથે બેસીએ. મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપીને તેમાં મદદ કરે છે. હવે બધી વસ્તુઓ સારી છે, અમે તાજું અને પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની પણ અમે કાળજી રાખીએ છીએ. સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે ને તો અહીંયા ધરાઈને જમે પણ. સાવ ભૂખ્યા પેટે તમને ભણવું ગમે? અનુમાન કરો તો. ના, મને તો બિલકુલ ના ગમે, કારણ કે ભણવા માટે અને ભણવા માટેની એનર્જી ભેગી કરવા માટે જમવું અથવા ખાવું મહત્ત્વનું છે.
શોધી કાઢી અને તમારે તમારી નોટબુકમાં આ માહિતી લખવાની છે. તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખો. હવે જો વિદ્યાર્થી મિત્રો કદાચ તમારી શાળામાં મધ્યાહન ભોજન યોજના ના હોય તો તમે તમારી કોઈપણ નજીકની શાળામાં જ્યાં કે મધ્યાહન ભોજન યોજના લાગુ હોય અમલી હોય ત્યાં મુલાકાત લઈને પણ તમે આની માહિતી તૈયાર કરી શકો. એટલે કે ત્યાં ભોજન ક્યાં સમયે આપવામાં આવે છે, શાળામાં તમને ભોજનમાં શું મળે છે, તમને જે મધ્યાહન ભોજન મળે છે તે પસંદ છે, તમને જે ભોજન મળે છે તે પૂરતું છે, તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી મળે છે, ભોજન કોણ પીરસે છે, તમારા શિક્ષક તમારી સાથે જમે છે, શાળામાં બોર્ડ પર અઠવાડિક ભોજનની યાદી મૂકેલી છે, તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે. જો તમને તમારી શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો, તમે શું જમવાનું પસંદ કરશો, તમારી પોતાની યાદી બનાવવાની છે. એટલે કે આ માહિતી તમારે તમારી જાતે તૈયાર કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મુજબ આ તમારા આ પેજ પર જે ચિત્ર આપેલું છે ત્યાં આ મુજબ મધ્યાહન ભોજનનું મેનુ એટલે કે દિવસ અને તેની સામે મળતું ભોજન આ રીતે ચાર્ટ બનાવવાનો રહેશે. હવે જોઈએ મધ્યાહન ભોજન દરેક બાળકનો હક. એટલે કે આપણા દેશમાં ઘણા બાળકો એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી, શાળામાં પણ ભૂખ્યા આવે છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા બધા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ, જે દરેક બાળકનો હક છે. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે વસ્તી વૃદ્ધિની દ્રષ્ટિએ આપણો દેશ ભારત દેશ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. એટલે અને બીજું એમ પણ કહેવામાં આવે છે કે અહીં ગરીબીનું પ્રમાણ અન્ય દેશો કરતાં વધારે છે. એટલે કે મોટાભાગના લોકોને એક ટાઈમનું જમવાનું પણ મળતું નથી. તો તેવી પરિસ્થિતિમાં આ મધ્યાહન ભોજન યોજના છે એ આવા બાળકો માટે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની યોજના છે. હવે આ જ પાઠના અનુસંધાને વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે થોડી બીજી પણ ચર્ચા કરવા માંગુ છું. તો તમને આ માહિતી પણ જણાવવા માંગુ છું કે ઉત્તરાયણના તહેવારમાં આપણે લોકો ઊંધિયું અને જલેબી ખાઈએ છીએ, ખરું? ફટાકડાનો તહેવાર દિવાળી કહેવાય છે. 15 ઓગસ્ટને આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે પણ ઉજવીએ છીએ. શાળામાં ભણવા ઉપરાંત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ગુણો અને કૌશલ્યનો વિકાસ થાય છે. એટલે કે એકલું ભણવું જ નહીં પણ સાથે સાથે આવી પ્રવૃત્તિઓ પણ હોવી જરૂરી છે. બાળકોને જે બપોરના ભોજન આપવામાં આવે છે શાળામાં તેને મધ્યાહન ભોજન કહે છે. નાતાલ જે છે ને એ ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર છે. હોળી ધૂળેટી તહેવારમાં આપણે ધાણી મમરાને ખજૂર ખાઈએ છીએ. પ્રજાસત્તાક દિનને બીજા નામથી 26 જાન્યુઆરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને અમુક મુદ્દા વિશે માહિતી જણાવું છું. તો જોઈએ કે ભાઈ બધા લોકો ભેગા મળીને ઉજવતા હોય એવા તહેવારોની યાદી આપણે બનાવીએ તો આ તહેવારોના નામ આ મુજબ તૈયાર થાય, જેમાં દિવાળી, બેસતું વરસ, ઉત્તરાયણ, હોળી ધૂળેટી, જન્માષ્ટમી, દશેરા, નવરાત્રિ આ એવા તહેવારો છે કે જેમાં બધા લોકો ભેગા મળીને ઉજવણી કરે છે. અગાઉ મેં તમને જણાવ્યું
તે મુજબ કે ભાઈ ઉત્તરાયણ આપણે ક્યારે ઉજવીએ છીએ, તો ઉત્તરાયણ જે છે એ 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને તેને બીજા નામ તરીકે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. હવે ઊંધિયું બનાવવામાં ક્યાં ક્યાં કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે તો તેની માહિતી જોતાં ઊંધિયું બનાવવામાં બટાટા, શક્કરિયા, રતાળું અને સોરણ જેવા કંદમૂળ ઉપયોગમાં લેવામાં આવે છે. તિથિ ભોજન એટલે શું? આ પાઠમાં વાત કરવામાં આવી હતી કે જ્યારે તિથિ ભોજન હોય ને ત્યારે તો ખૂબ જ મજા પડી જાય છે. તો તિથિ ભોજન એટલે કે ગામના કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે તેને તિથિ ભોજન કહેવાય છે. આ અચૂક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ અગત્યની માહિતી છે. હવે બીજી એક અગત્યની વાત એ છે કે કયા તહેવારોને આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. જો તમારે એનો જવાબ આપવાનો હોય તો આવા તહેવારોમાં નંબર 1 છે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન, નંબર 2 તહેવાર છે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન, અને નંબર 3 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ, નંબર 4 14મી નવેમ્બર એટલે કે બાલ દિન. આ બધા તહેવારો છે તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હવે આગળ વાત કરીએ એમ કે ભાઈ બાળકોને શાળામાં આપવામાં આવતું ભોજન મધ્યાહન ભોજન, પણ એના વિશે હજુ વધારે માહિતી જોઈએ તો શાળામાં બાળકોને બપોરના ભોજન, બપોરે એટલે કે બપોરે જે આપવામાં આવે છે તેવા ભોજનને મધ્યાહન ભોજન કહે છે અને આ આપણા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે બીજું જણાવો વિદ્યાર્થી મિત્રો કે આવી આ પાઠમાં જેમ ઉજાણીની વાત કરવામાં આવી તેવી કોઈ પણ ઉજાણી તમે તમારા વર્ગમાં કરી છે ક્યારે, અને આ ઉજાણી તમે કઈ રીતે કરી હતી, તો આની માહિતી તમે તમારી જાતે તૈયાર કરી શકો. આગળ જોઈએ તો કે ભાઈ આજે શાળાઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેમાં કેવી કેવી બાબતોની કાળજી રાખવામાં આવે છે, તો તેમાં જોઈએ તો મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું, ગરમ અને પકવેલું ભોજન મળે, તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય આવી બાબતોની કાળજી રાખવામાં આવતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તહેવારોની વાત કરીએ તો દરેક તહેવાર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, તો જોઈએ તો દરેક તહેવાર એકબીજાથી અલગ એ રીતે પડે કારણ કે તે તહેવાર પાછળ તેને લગતી કથા, તેનું મહત્ત્વ, ઉજવણીની રીત, લોકોની પસંદગી, આ તહેવારોનો સમયગાળો, એક જ જાતિ અથવા સમૂહ જાતિનો તહેવાર વગેરે બાબતોના લીધે આ બધા જ તહેવારો અલગ પડતા હોય છે. આજે હું તમને એક બીજી પ્રવૃત્તિ તૈયાર કરવા આપું છું જેમાં તમારે લોકોએ આજે ચીકી અને ઊંધિયું બનાવવાની રીત મમ્મી, દાદી, માસી, કાકી, ફઈ બધાને પૂછીને તમારે આ રીત લખવાની છે. બે રીત, એક ચીકી બનાવવાની અને બીજું ઊંધિયું બનાવવાની, આ બંને રીતો તમારે તૈયાર કરવાની છે. આ જ પાઠને લગતી બીજી અગત્યની એક માહિતી તમને જણાવું તો કે ભાઈ તહેવારો આપણે બે રીતે ઉજવીએ છીએ. નંબર 1, તારીખ મુજબના તહેવારો, એટલે કે એવા તહેવારો કે જે નક્કી તારીખ પ્રમાણે જ આવતા હોય. જ્યારે તહેવારોના પ્રકાર નંબર 2માં જોઈએ તો તિથિ મુજબના તહેવારો, એટલે કે એવા તહેવારો જે તિથિ પ્રમાણે આવતા હોય. તો આ બે વિભાગ
માં જોતા પ્રથમ તો હું વિભાગ એક એટલે કે જે તહેવાર તારીખ મુજબ આવે છે એની યાદી તમને જણાવું તો તારીખ મુજબ ઉજવાતા તહેવારોમાં ઉત્તરાયણ, 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, પારસી ખ્રિસ્તીઓનું નૂતન વર્ષ, ગાંધી જયંતિ, બાલ દિન અને નાતાલ આ એવા તહેવારો છે વિદ્યાર્થી મિત્રો કે જે તારીખ મુજબ જ ઉજવવામાં આવે છે. હવે વાત કરીએ વિભાગ નંબર 2 એટલે કે તિથિ મુજબ ઉજવાતા તહેવારો. તે જોઈએ તો તેમાં બેસતું વર્ષ, ભાઈબીજ, દેવદિવાળી, હોળી, ધૂળેટી, રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી, રામનવમી અને ગણેશ ચતુર્થી. આ રીતે આ તહેવારોને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. અન્ય એક પ્રવૃત્તિની જો વાત કરું તો તમે આવા ઉજવાતા જુદા જુદા તહેવારોના ચિત્રો ભેગા કરીને એક પ્રોજેક્ટ વર્ક પણ કરી શકો. તો શક્ય હોય તો આ તહેવારોને લગતા જુદા જુદા ચિત્રો ભેગા કરવાનો પ્રયત્ન કરજો. અને હવે પછી આવતા તહેવારોમાં આપણે વાત કરી એવી મજા કરજો. અને આસપાસના આવતા પીરિયડમાં ફરી મળજો. ત્યાં સુધી આવજો.